શાક બનાવી લીધું ને તો રોટલીઓ તમારી ઓછી જ પડવાની છે. હેલો ફૂડીઝ, ધૈર્યસ ક્રિએશન ગુજરાતીમાં આપસોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્ય. તો ભીંડાનું શાક અલગ બની રહ્યું છે તો એની કટિંગ પણ અલગ હોવી જોઈએ ને. તો આવી રીતે મેં 250 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે, ભીંડાને ધોઈને કોરા કરી લીધા છે અને આવી રીતે આપણે બધા ભીંડાઓને કટ કરી લીધા છે. તમે ઈચ્છો તો રેગ્યુલર કટ પણ કરી શકો છો, પણ આજે આપણે કંઈક ડિફરન્ટ બનાવવા જઈ રહ્યા છીએ તો કટિંગ પણ ડિફરન્ટ જ હોવી જોઈએ. હવે મેં ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દીધી છે, જેની અંદર 5 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધું છે. મારી પાસે 2 નાની સાઇઝની ડુંગળી હતી જેને આવી રીતે ડાયસીસમાં કટ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આવી રીતે ચોરસ ચોરસ આપણે ડાયસીસ કરી લેવાની છે. તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે તો આ ડુંગળીની અંદર નાખી દઈશું અને આને થોડીક સોફ્ટ થાય અથવા તો નાચવા માંડે ને એટલે આપણે કાઢી લેશું. તો અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે એનો કલર બદલાવા લાગ્યો છે, કારણ કે તેલ આપણું ગરમ થઈ ગયું હતું. તો હવે આ ડુંગળી નાચવા લાગી છે ને, તો હવે આ ડુંગળીને આપણે કાઢી લેશું. તો અહીં આપણે ડુંગળીને બહુ ગળાવી નથી નાખવાની, વાતનું ધ્યાન રાખજો. થોડોક એનો ક્રંચ મેન્ટેન રહે ને તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે. તો અહીં આપણે બધી ડુંગળીઓ કાઢી લીધી છે. હવે જે તેલ વધ્યું છે ને એની અંદર જ આપણે ભીંડો નાખીશું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ જ છે, હાઈ ફ્લેમ ઉપર આપણે ખુલ્લું જ ભીંડાને પકવીશું. આમ કરવાથી એનામાં ચિકાશ નહીં પડે અને ખુલ્લો ભીંડાને રાંધવાથી એનો કલર તમે જોશો ને તો જળવાઈ રહેશે, એટલે કે લીલો ચટક એનો કલર છે જળવાઈ રહેશે. હવે તમે જોઈ શકો છો સેજ આપણે તેલમાં આની સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આના ઉપર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. તો અત્યારે આપણે ભીંડાના માપનું જ મીઠું નાખી રહ્યા છીએ. આ સમયે મીઠું નાખવાથી ભીંડો છે ફટાફટ પાકી જાય છે, સાથે ભીંડાનો કલર જળવાઈ રહે એ માટે કરીને 1/2 ટીસ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખીને મિક્સ કરી લેશું. ધ્યાન રાખજો અહીં ઢાંકણ ઢાંકીને આપણે ભીંડાને નથી પકાવવાનું, હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો થોડી વારમાં જ આપણો ભીંડો છે સોફ્ટ થઈ જાય છે અને એનામાં બિલકુલ પણ ચિકાશ ઉત્પન્ન થતી નથી. અહીં તમે જોઈ શકો છો સાતરતા મને 5 થી 6 મિનિટનો સમય થઈ ચૂક્યો છે અને ભીંડો છે એ આપણો સોફ્ટ થઈ ચૂક્યો છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે અહીંથી પણ ચિકાશવાળો ભીંડો આપણો તૈયાર નથી થયો. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે જે તેલ વધ્યું છે ને એની અંદર આપણે બીજું 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખ્યું છે. આ તેલને આપણે ગરમ કરી લીધું છે, તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે. તો હવે 1 ટીસ્પૂન જેટલું આપણે આની અંદર જીરું નાખીશું. જીરું ફૂટી ચૂક્યું છે તો હવે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, જેથી પચવામાં સરળ રહે. અહીં બંને મસાલાઓ છે તતડી ચૂક્યા છે, તો આ સમયે 2 સૂકા કશ્મીરી મરચાં લીધા છે, જેને આવી રીતે હાથોની મદદથી ફોડીને નાખીશું. આમ કરવાથી તમે જોશો કે સ્વાદ, સુગંધ અને કલર ત્રણે સરસ આવે છે. કશ્મીરી મરચું હોય તો કશ્મીરી મરચું જ નાખજો, એનાથી કલર સરસ આવશે શાકનો. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે બારીક ચોપ કરેલું લસણ નાખ્યું છે અને કન્ટિન્યુ ચલાવી લેશું. ગેસની ફ્લેમને મેં સ્લો કરી નાખી છે, જેથી લસણ છે આપણું બળી ન જાય. અહીં લસણને સાતરતા લગભગ 2 થી 3 મિનિટનો સમય થઈ ચૂક્યો છે. તો હવે આ સમયે આની અંદર 4 મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરીને રાખી હતી એ નાખી દીધી છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે ડુંગળીને આપણે સોફ્ટ કરવાની છે સ્લો ફ્લેમ ઉપર જ. તો સૌ પહેલાં તેલમાં સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું અને ત્યારબાદ લીડ કવર કરીને આપણે 2 થી 3 મિનિટ સુધી એને મૂકી દઈશું, જેથી જે ડુંગળી છે સોફ્ટ થઈ જશે. તો ઢાંકણ ઢાંકીને આપણે એને સ્લો ફ્લેમ ઉપર 3 મિનિટ સુધી પકવા માટે મૂકી દઈશું. હવે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લેશું, જેના માટે 1 બાઉલની અંદર 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર લીધી છે, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે 2 ચપટી જેટલી હિંગ નાખી છે અને 1/2 ટીસ્પૂન જેટલો આપણે રેગ્યુલર દાળ શાકનો મસાલો એડ કરીશું. હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો અત્યારે ડુંગળીને ટમેટાના માપનું જ આપણે મીઠું નાખીને થોડું થોડું પાણી નાખીને આવી રીતની પેસ્ટ બનાવી લીધી છે. તો અહીં મીઠું વધારે ન પડી જાય વાતનું ધ્યાન રાખજો, કારણ કે ભીંડામાં બાફ સાતરતી વખતે પણ આપણે મીઠું નાખેલું હતું. મસાલો આપણો તૈયાર થઈ ચૂક્યો છે. બીજી તરફ અહીં ડુંગળી પણ આપણી સોફ્ટ થઈ ચૂકી છે, તો એકવાર સારી રીતે ચલાવી લેશું. હવે અહીં હું તીખાશ માટે 3 લીલા મરચાં ઉમેરી રહી છું, પછી જો બાળકો માટે બનાવવાના હોય તો એ પ્રમાણે તીખાશનું પ્રમાણ રાખવાનું. તો ઝીણા ઝીણા સમારી લીધા હતા. સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલો આદુની પેસ્ટ નાખેલી છે અને ગ્રેવીને ક્રીમી ટેક્સચર અને સ્વાદ વધારવા માટે અને એક બાઇન્ડિંગ આપવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. ચણાનો લોટ નાખવાથી સ્વાદ તો સરસ આવશે, સાથે બાઇન્ડિંગ પણ મળશે અને ટેક્સચર પણ ક્રીમી આવશે. સારી રીતે મિક્સ કરી લેશું અને બેસનની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેશું. તો ચણાનો લોટ સટડાઈ ગયો છે કે નહીં કેવી રીતે ખબર પડે, તો આવી રીતે તમે જોઈ શકો છો કે સાઇડમાંથી બબલ્સ છૂટા પડવા લાગ્યા છે, એટલે કે આપણું જે બેસન છે એ સરસ શેકાઈ ચૂક્યું છે. તો આ સમય તમે જોશો ને તો સારી એવી સુગંધ ઘરમાં આવવા માંડશે, એટલે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ બેસન શેકાઈ ગયો છે. તો હવે
અત્યારે આપણું આ બેસન શેકાઈ ચૂક્યું છે. જોઈ શકો છો સાઈડમાંથી મોટા મોટા બબલ્સ છૂટી રહ્યા છે અને તેલ પણ છૂટી રહ્યું છે. તો ચાર નાના પાકા અને લાલ ટમેટા લીધા હતા, ઝીણે 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 સમારી લીધા હતા, એ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આ ટમેટાને પણ આપણે સોફ્ટ કરવાના છે જ્યાં સુધી એની કચાશ દૂર ન થઈ જાય અને થોડાક ટમેટા પાકી ન જાય. તો ઢાંકણ ઢાંકીને ફરી પાછું આપણે 3 મિનિટ સુધી આને પકવી લેશું. તો 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ ચૂક્યા છે. તો સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને પકવી લીધા છે. હવે એક મુઠ્ઠી ભરીને કોથમીરને જે દાણાવાળો ભાગ હોય એ વધારે ઉપયોગમાં લીધો છે મેં, તો એ નાખ્યું છે. અને જે મસાલો આપણે પલાળીને રાખેલો હતો એ નાખી દીધો છે. તો આવી રીતે મસાલો કરવાથી તો મસાલા સારી રીતે ફૂલી જાય છે અને કલર અને ટેક્સચર શાકનો ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવે છે. સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તો રોજબરોજ ખવાતા ભીંડાને આવી રીતે બનાવશો તો બધા વાહ વાહ કરતા નહીં થાકે તમારી, એ ખાતરી સાથે કહું છું. અહીં મસાલો પણ આપણો સારી રીતે મિક્સ થઈ ચૂક્યો છે, સાઈડમાંથી તેલ પણ આપણું છૂટું પડવા માંડ્યું છે. હવે જે વાટકીમાં થોડો મસાલો રહી ગયો હોય ને એની અંદર 1 ચમચી જેટલું પાણી નાખીને આપણે આ સમય નાખી દઈશું અને ફરી પાછું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એ મસાલાને પણ પકાવવો ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો લગભગ મેં અહીં 1.5 મિનિટ સુધી આ મસાલાને સાંતળી લીધો છે. તો ખુલ્લો જ આપણે એને પકવેલો છે, સ્લો ગેસની ફ્લેમ મારી સ્લો જ છે. હવે આ સમયે આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. તો કસૂરી મેથીને મેં આવી રીતે થોડીક રોસ્ટ કરીને લીધી છે. તો પેનમાં થોડુંક એને શેકીને લેવાની છે, એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. સાથે ફરી પાછું આપણે 1 મુઠ્ઠી ભરીને કોથમીર નાખી છે અને ભીંડાના શાકમાં ખટાશ ન હોય તો એની મજા જ નથી. તો 1/2 ટેબલ સ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર નાખ્યો છે. તો આમચૂર પાવડર હંમેશા તાજો હોય એવો જ લેવો, જૂનોનો ઉપયોગ ન કરો કારણ કે એના કારણે કડવાશ આવી શકે છે. સારી રીતે આપણે મિક્સ કરી લેશું. ભીંડાના શાકમાં કોથમીરનું આઘું ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરશો. અહીં તમે જોઈ શકો છો કે મસાલો આપણો સારી રીતે પાકી ચૂક્યો છે, બધા મસાલાઓ સારી રીતે ચડી ચૂક્યા છે. તો હવે આ સમયે જે આપણે ફર્સ્ટ ડુંગળીને સાંતળીને રાખી હતી ડાયસીસવાળી એ નાખીશું અને ત્યારબાદ આપણે આની અંદર ભીંડા નાખી દઈશું. તો હલકું એવું ચલાવી લેશું પહેલાં અને હવે આની અંદર આપણે ભીંડો નાખી દઈશું. ભીંડો આપણે સાંતળીને લીધો છે, તળીને લીધો છે એટલે અહીં વધારે વખત પકાવવાની જરૂર નથી. ફક્ત આપણે 1.5 મિનિટ સુધી પકવીશું જેથી જે મસાલાઓ છે એ ભીંડાની અંદર ચડી જાય. તો અહીં 1.5 મિનિટ થઈ ચૂકી છે. 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલાઓ પણ ભીંડાની સાથે સરસ એવા ચડી ચૂક્યા છે. તો આ શાક તૈયાર છે સર્વ કરવા માટે. તો રોજબરોજ બનતા ભીંડાને એકવાર આ રીતે પણ બનાવીને જોજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. આ શાકને તમે રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.